નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે પેટની બીમારીઓથી ઘણા બધા લોકો પરેશાન છે આમ તો મોટા ભાગના પરેશાન છે અને જે પેટની મુખ્ય બીમારીઓ છે એમાંની એક બીમારી એટલે ગેસની સમસ્યા પેટમાં ગેસ થાય ગેસ એક પ્રકારની એમ જ લાગે આપણને કે હવા ભરાઈ ગઈ છે મિત્રો ગેસ થાય ગેસના ગોળા ચડે અને ટૂંકમાં આ જે ગેસની સમસ્યા થાય છે પેટમાં ખોરાકમાં ફેરફાર અથવા પાચન તંત્ર સિસ્ટમ પાચન તંત્રની જે સિસ્ટમ છે એમાં ગરબડી ઊભી થાય ત્યારે ગેસ થાય હવે બીજી વાત કરતાં પહેલાં એમ કહી દઉં કે આપણે ગેસની સમસ્યા થાય તો એને દૂર કરવા માટેનો એક સરળ દેશી ઉપચાર આજે તમને જે બતાવું છું એ ઉપચાર આયુર્વેદનો શ્રેષ્ઠ ઉપચાર છે એટલા માટે કે એની અંદર જે ત્રણ ઔષધિઓ છે એનો ઉપયોગ કરવાનો છે અને ત્રણેય એવી ઔષધિઓ છે કે જે ગેસ માટે ખાસ કરીને પેટની બીમારીઓ અને એમાં પણ ગેસ માટે એમ કહેવાય કે રૂપ છે હજારો રૂપિયાની દવા લેવા છતાં પણ જ્યારે ઘણી સમસ્યાઓ કામ ઘણી સમસ્યાઓ ન મટે ત્યારે આવી એમ કહેવાય કે આયુર્વેદિક ઔષધિઓ છે એ એમ કહેવાય કે ચપટીમાં આ બીમારીઓ મટાડી દેશે અને એવી જ રીતે ગેસની બીમારી પહેલાં તમને ઉપચાર કહી દો પછી કહેવાય કે ગેસ શા માટે પેટમાં થાય છે જો તમે થોડું તમને આજે બતાવો એ પ્રમાણે ધ્યાન રાખો તો કોઈ દિવસ પેટમાં ગેસ ન બને પણ આજનો જે ઉપચાર છે પહેલાં ઉપચારની વાત કરું તો જે દેશી ઉપચાર છે એમાં ત્રણ ઔષધિઓ લેવાની છે ત્રણ ઔષધિઓ એવી છે કે એમાંથી મિત્રો કદાચ એક ઔષધિ છે એ તમારા ઘરે નહીં હોય તો એ તમારે દેશી ઓસડિયાની દુકાનેથી લાવવી પડશે દેશી આયુર્વેદિક વૈદની દુકાન હોય ત્યાંથી લઈ આવવાની અને એ ઔષધિનું નામ છે ચિત્રક મિત્રો ચિત્રક એક એવી ઔષધિ છે કે જે પેટને લગતી બધી જ બીમારીઓને ચપટીમાં મટાડી શકે છે વગર કોઈ નુકસાન એમ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી ચિત્રક છે એ લઈ આવવાની તમારે ચિત્રકનું ચૂર્ણ મળે છે તૈયાર દેશી ઓસડીયાની દુકાને લઈ આવવાનું બીજી વસ્તુ ઉપયોગમાં લેવાની છે બીજી બે વસ્તુ બે ઔષધિઓ જેમાં એક છે કાળા મરી તો કાળા મરી તો લગભગ મોટા ભાગના રસોડામાં હોય જ ત્રીજી ઔષધિ લેવાની છે એ છે સંચળ સંચળ પણ હોય છે અમુક કોઈકના કોઈકની પાસે કદાચ ન હોય તો આ ત્રણ ઔષધિઓ લેવાની છે સંચોળ છે પેટની સમસ્યાઓ મટાડવા માટે અક્ષીર છે કાળા મરી છે એ પેટની બધી સમસ્યાઓ મટાડવા નહીં ગેસ માટે તો રામબાણ છે હવે ત્રણેય ઔષધિઓ સમાન માત્રામાં લેવાની છે સમાન માત્રામાં લઈ અને ત્રણેયના ચૂર્ણ ચિત્રકનું ચૂર્ણ લઈ આવો તૈયાર ચિત્રકનો પાવડર એની સાથે કાળા મરીને ઘરે ખાંડી એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો એમ કહેવાય કે સાવ ઝીણો પાવડર રાખવાનો એને પણ આમાં મિક્સ કરવાનું અને જે છે સંચળ તો સંચળને પણ મિક્સ કરવાનું ત્રણેય ઔષધિઓ સરખી માત્રામાં રાખી અને પછી મિક્સ કરી અને એરટાઇટ ડબ્બીમાં ભરી રાખવાનું જે લોકોને ગેસ ક્યારેક થતો હોય તો ક્યારેક થવાનું બંધ થઈ જશે દરરોજ પેટમાં ગેસ થતો હોય તો દરરોજ પેટમાં ગેસ બનવાનું બંધ થઈ જશે હવે કઈ રીતે આનો ઉપચાર કરવાનો એટલે કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો દિવસમાં ઓછામાં ઓછા બે વખત આનો ઉપયોગ કરવાનો છે જેમના કાયમી ગેસ રહેશે ને એ ગેસની સમસ્યા મૂળથી મટી જશે દિવસમાં બે વખત જમવાના અડધા કલાકથી લઈ અને પિસ્તાલીસ મિનિટ પહેલાં એક ચમચી આ જે ચૂર્ણ છે બનાવેલું એક ચમચી ચૂર્ણ એક કપ જેટલું ખાલી પાણી લેવાનું એમાં નાખી અને પી જવાનું પાણી ઓછું લેવાનું આખો ગ્લાસ નથી લેવાનું અડધો ગ્લાસ અથવા એમાં પણ ઓછું એમાં એક ચમચી ચૂર્ણ નાખી અને જમવાના પોણો કલાક પહેલાં કે અડધા કલાક પહેલાં પી લેવાનું છે દિવસમાં બે વખત ખાસ લેવાનું છે યાદ રાખજો અને ત્રણ વખત પણ લઈ શકાય વધારે સમસ્યા હોય તો પણ અહીં તમને જે સજેસ્ટ કરું છું દિવસમાં બે જ વખત આનો ઉપયોગ કરવાનો થોડા દિવસ તમે લગભગ દરરોજ ગેસની સમસ્યા હશે તો તમે અઠવાડિયું ઉપયોગ કરીશો એટલે તમને એમાં જબરજસ્ત પાવરફુલ પરિણામ મળશે હવે ગેસ થવાના કારણો છે કારણોને જાણી અને પછી અને તમે કારણો છે એને દૂર કરો તો જ ગેસની સમસ્યા મૂળથી મટે પછી આવી ઔષધિઓ પણ કાયમ લેવાની હોતી નથી ગેસના મુખ્ય કારણોમાં એક તો ખોરાક છે ખોરાકમાં અપચો થાય તમે ભારે ખોરાક લેતા હોય વારંવાર બહારનું લારીનું વારંવાર ખાતા હોય તો ગેસની સમસ્યા થાય બીજું સૌથી મહત્ત્વનું કારણ હોય ને તો એ છે કે ખોરાક લેવાની અનિયમિતતા તમે ટાઈમ ટેબલ ન જાળવી શકતા હોય ભોજન લેવાનું બપોરો કરવાનું વાળું કરવાનું કે સવારનું શિરામણ કરવાનું જો ટાઈમિંગ તમારું સરખું નહીં હોય તો ગેસની સમસ્યા સો ટકા થશે એટલે દરરોજ એક જ સમય નિયમિત રાખવાનો ખાસ કરીને બપોરનો ભોજનનો જે સમય છે એ ખૂબ મહત્ત્વનો છે અને સાંજનું વાળોનો વાળું વાળુંનો જે સમય છે ખૂબ મહત્વનો છે એક જ સમય જાળવી રાખશો તો આ ગેસની સમસ્યા નહીં થાય બહારનો ખોરાક બંધ કરીને ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાશો જમ્યા પછી તરત પાણી બંધ કરી દેવાનું પીવાનું અડધા પોણા કલાક પછી જ પાણી પીવાનું એટલે ખોરાકનું શું છે કે પાચન બરાબર થાય અને પાચન બરાબર થાય એટલે જિંદગીમાં કોઈ દિવસ ગેસ જેવી સમસ્યા થતી નથી કબજિયાત નથી થતી એસિડિટી નથી થતી એટલે ખાસ આ કારણો જાણી અને શુદ્ધ સાત્વિક અને પચવામાં એમ કહેવાય કે સરળતા રહે આવો ખોરાક લેવામાં આવે અને ઔષધિનો ઉપયોગ કરો એટલે દરરોજ ગેસની સમસ્યા હોય ને તો પણ એમ કહેવાય કે અઠવાડિયામાં દૂર થઈ જાય અને ફરી પાછો જીવનમાં ક્યારેક ગેસની સમસ્યા પેટમાં કોઈ દિવસ ગેસ ન બને તો આ તો આજનો વિડીયો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી